જોઈ ચોક્કસથી વાત કરવામાં આવે તો જિલ્લામાં ફૂડ સેફ્ટી ન રાખનાર બાર એકમોને રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ ફટકારાયો છે મહત્વની વાત છે કે ફૂડ વિભાગ દ્વારા થોડા સમય અગાઉ બાર એકમોમાંથી જે સેમ્પલો લેવાયા હતા ને તે બાદ આ સેમ્પલોને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા જોકે આ સેમ્પલો મિસ બ્રાન્ડ હોવાનું સામે આવતા અત્યારે નાયબ નિવાસી કલેક્ટર દ્વારા અલગ અલગ બાર જે એકમો છે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે જે પ્રકારે હલકી કક્ષાનું જે ફરાળી આટો હતો પેકેજિંગ ડ્રિંકિંગ વોટર સહિત જે સેમ્પલો મોકલાયા હતા તે મિસબ્રાન્ડ આવ્યા છે તેને જ કારણે રાજકોટની દર્શન બેવરેજીસ દાવત ડ્રિંકિંગ વોટર સ્વામિનારાયણ ફરાળી ફરાળીનું સેમ્પલ છે તે મિસબ્રાન્ડ છે 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 તો સુરતના ઉત્પાદકને લાખનો દંડ ફટકારાયો મહત્વની વાત કે જે પ્રકારે અલગ અલગ બાર એકમોમાંથી અલગ અલગ બાર જે સેમ્પલો લેવાયા હતા અને આ બાર સેમ્પલોને પરીક્ષણ અર્થે મોકલાયા હતા જે મિસબ્રાન્ડ આવતા અત્યારે તો ફૂડ વિભાગ અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા જે પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ ભેળસેળિયા જે વેપારીઓ હોય છે તેમનામાં અત્યારે ફફડાટ પ્રસરેલો જોવા મળી રહ્યો છે જુઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર